नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। भूजमां राष्ट्रीय कक्षानु प्रादेशिक विज्ञान केन्द्र दरेके जोवा जेवु छे। कच्छना शिक्षकोए बाळकोने आ केन्द्रमां लावा जोईए। प्रवासीओ अने कच्छना लोकोए आ केन्द्र न जोयु होय तो एकवार जरूरथी जोवा जेवु छे। प्रादेशिक विज्ञान केन्द्र भूजमां कार्यरत छे। खूब ज सुंदर रीते बनेल आ केन्द्र खरेखर जोवा लायक छे। कच्छनू आ नजराणू छे। कच्छनी दरेके दरेक स्कूलना शिक्षकोए आगळ आवी आ केन्द्र पोतानी स्कूलना विद्यार्थीओने बतावानी जरूर छे, जेथी बाळकोने विज्ञान प्रत्ये रुचि वधे। आ केन्द्रमां अनेक विभाग छे। आजे न्यूज ऑफ कच्छ तेमाना एक विभागनो परिचय करावे छे। તે વિભાગ છે મરીન નેવિગેશન ગેલેરી, જેમાં એટલી બધી સરસ જાણકારી ઉપલબ્ધ છે કે તેનું અહીં લખીને વર્ણન થઈ શકે નહીં। ચાલો ન્યૂઝ ઓફ કચ્છના સથવારે મરીન નેવિગેશનની જાણકારી મેળવીએ। દર્શક મિત્રો, આપણે રિજિયનલ સાયન્સ સેન્ટર ભુજમાંથી આવેલા છીએ। આ ખૂબ જ યુનિક જે અહીં કને પ્રદર્શની છે, ખૂબ જ યુનિક છે અને સાયન્સમાં લોકોની રુચિ વધે, સાયન્સમાં વિદ્યાર્થીઓની રુચિ વધે એ હેતુથી સરકારે આવા રિજિયનલ સાયન્સ સેન્ટરોનું નિર્માણ કર્યું છે। વડાપ્રધાન શ્રી આનું ઉદ્ઘાટન કર્યું છે। અત્યારે ઊભા છીએ તે આપણી આ ગેલેરી છે, જે નેવિગેશન મરીન ગેલેરી છે, જેમાં આપણે અંતરે એન્ટર થયા છીએ। આપણે જોઈએ કે અહીં શું શું આપણને જોવા મળે છે। અહીંયા પ્રાચીન સમયમાં જે વેપારીઓ સમુદ્ર મારફતે વહાણ દ્વારા વેપાર કરતા, એ લોકો કેવી રીતે દિશાઓની શોધ કરતા, મતલબ સમુદ્રની અંદર એ લોકો કેવી રીતે મુસાફરી કરતા વગર સાધને, એ જમાનાના આ પ્રાચીન સાધનો ક્રોસસ્ટાફ છે, કમલ છે, સનસ્ટોન છે, એના દ્વારા દિશાઓ શોધી અને એ લોકો મુસાફરી કરતા હતા। દર્શક મિત્રો, આપણે એ જ જોઈ રહ્યા છીએ કે એ સમયમાં શું ચાલતું અને લોકો દરિયામાં, જ્યારે આટલું બધું સાયન્સ વિકસિત નહોતું તે સમયે જે નાવિકો હતા એ કઈ રીતે પોતે દિશાઓ શોધતા, કઈ રીતે પોતાનું વહાણ આગળ ચલાવતા, દેશી પદ્ધતિ શું હતી એ અહીં કને દર્શાવવામાં આવ્યું છે। આ કંપાસ છે, પ્રાચીન કંપાસ છે, તમને એ કંપાસ છે ને દિશા બતાવે છે, એ આપ જોઈ રહ્યા છો, સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, અહીં કને પણ આપણે જોવા મળી રહ્યું છે। બીજું છે મરીન સેન્ડ ગ્લાસ, આમાંથી એક પ્રકાશ છૂટે છે, નીચે આપણે બતાવી રહ્યા જે એક એનો સમય બતાવે છે કે આટલા કલાક થયા, એક કલાક સુધી આ ચાલે, એટલે એક કલાકનો તમે એનું રીડિંગ કરી શકો। આ છે ડેડ રેકનિંગ, આ એક દોરડા સાથેનું આ જે કંપાસ છે અને દોરડા છે એ પણ એક દિશા સૂચક માટે એ અગત્યના ગણાતા હતા। લેન્ડલાઇન આ છે ને, દરિયામાં કેટલું બધું દરિયો ઊંડો છે તે માપવા માટે આપણે જોઈએ છે કે જો એક નીચે એક લાકડાનો ટુકડો છે એ બાંધેલો છે, એ થોડો વજનદાર હશે, કદાચ લોખંડનો પણ હોઈ શકે, અને એ કેટલો ઊંડો જાય છે, લોખંડનો ટુકડો છે એ આના ઉપરથી આપણે જોવા મળી રહ્યું છે। ટ્યુબ તે હવામાન માટે એ બહુ જ ઉપયોગી છે આ બધા। હવે આપણે જોઈએ છીએ મોડર્ન સાયન્સ, અત્યારે જે સ્ટીમરો ચાલે છે, અત્યારે જે નેવિગેશન ચાલી રહ્યું છે તેના માટે અત્યારે ઉપયોગી થઈ રહ્યું છે તે આપણે આ જોઈ રહ્યા છીએ કે જુદા જુદા રેડિયો દિશા નિર્દેશ છે, જળ સર્વેક્ષણ છે, ડાયર સૂચક છે, આ રડાર છે જેમાં તમને દૂરથી પણ એના વેવ્સ જાણવા મળે છે, તરંગવાળો માટે આની અંદર કયા જગ્યાએ કેટલા તરંગ છે કે શું છે એ હકીકત છે, આ વિદ્યુત ચુંબકીય વિવરણ આમાં આપણે જોઈ રહ્યા છીએ, આનાથી આ જોવા મળે છે। આની મદદથી અલ્ટ્રાસાઉન્ડ વેવ્સ દરિયામાં છોડી અને દરિયાની ઊંડાઈ માપવામાં આવે છે, જે જગ્યાએથી દરિયાના તળિયેથી આ અવાજના તરંગો પાછા આવે ત્યારે એનું ચિત્ર બને છે, એના ઉપરથી નક્કી થાય કે અંદર ઊંડો ખાડો છે કે ઊંચો પર્વત છે, બરાબર એની ઊંચાઈ માપવા માટે આવે છે।
અને આ જે ઇમરજન્સી પોઝિશન ઇન્ડિકેટિંગ રેડિયો બીકોન છે, જેમ પ્લેનની અંદર બ્લેક બોક્સ હોય છે, જ્યારે પ્લેનનું એક્સિડન્ટ થાય અને એ જાણવા મળે કે એનું એક્સિડન્ટ કઈ રીતે થયું હતું, એવી રીતે દરિયામાં કોઈ સ્ટીમરમાં કંઈ અકસ્માત થાય, કોઈ ઘટના બને, ત્યારે આ જે ઇમરજન્સી જે સાધન છે એ દરિયામાં તરતું રહે છે અને એન્ટેના દ્વારા એ રેડિયો તરંગો છોડે છે. આથી બાજુની કોઈ સ્ટીમર હોય કે કોઈ બંદર હોય તો એને મેસેજ પહોંચે છે. આ જે છે લાઈફ બોટ ટ્રાન્સમીટર, આ પણ એના જેવું જ એક ઇમરજન્સી સાધન છે કે કોઈ પણ અકસ્માત વખતે આ પાણીમાં તરતું રહે છે અને આની અંદર સંદેશો પહોંચાડવા માટેના સાધનો હોય છે જે ઇમરજન્સીમાં કામ આવે છે. આ જીપીએસ રિસીવર છે જેનાથી આધુનિક જે મોબાઈલ એપ્લિકેશનની અંદર મેપ એપ્લિકેશન જે છે એ નકશા દ્વારા આમાં જાણી શકાય છે. દર્શક મિત્રો, આ આપણે અહીંકને મ્યુઝિયમમાં આવ્યા છીએ ત્યારે આપણે અહીંકને જોઈ રહ્યા છીએ કે જે નેવિગેશનનો જે આ વિભાગ છે તે જોવા માટે થોડા એક પરિવાર આવે છે બે બાળકો સાથે. તો આપણે પૂછીએ કેવું લાગી રહ્યું છે. આપકા નામ બતાઈએ. મેરા નામ અરવિંદ કુમાર હૈ, મેં ઝારખંડ કા રહેને વાલા હું. ફિલહાલ ઇધર ગાંધીનગર મેં મેરા ઓફિસ હૈ, તો મેં ગાંધીનગર સે યહાં આયા હું ઘૂમને કે લિયે વિથ ફેમિલી. તો અભી હમ આયે હુએ હૈ રિજનલ સાયન્સ સેન્ટર મેં. કાફી અચ્છા હૈ યહાં બચ્ચો કે સીખને કે લિયે બહુત કુછ ચીજે હૈ, મેરીન સે રિલેટેડ, નેવિગેશન સે રિલેટેડ બહુત ચીજ હૈ. અચ્છા હૈ ઇનકા વ્યવસ્થા, બહુત બઢિયા. મેરા નામ અક્ષિત રાજ હૈ, મેં ક્લાસ સેકન્ડ બી મેં પઢતા હું. મેરા સ્કૂલ કા નામ હૈ એરફોર્સ સ્કૂલ ગાંધીનગર. યહાં મેં ઘૂમને કે લિયે આયા હું. ઇસ જગહ કા નામ હૈ રન ઓફ કચ્છ. આજે મિત્રો તમને જે ફ્લેગ દેખાઈ રહ્યા છે, ખરેખર કોઈ દેશના કોઈ ફ્લેગ્સ નથી. આ દરેક જે કાર્ગોશિપ હોય છે એની ઉપર આવા સંદેશા સૂચક ફ્લેગ છે, કે દરેક જે ફ્લેગ છે એ દરેક એક સંદેશો આપે છે. દાખલા તરીકે આ જે પીળો અને બ્લુ કલર જે દેખાય છે એ એમ કહેવા માગે છે, આઈ વિશ ટુ કોમ્યુનિકેટ વિથ યુ, એટલે કે હું તમારી સાથે વાર્તાલાપ કરવા માગું છું, બરાબર. અને દાખલા તરીકે બીજો એક જે છે આ વ્હાઈટ અને રેડ કલરનો જે ફ્લેગ છે એમાં એમ કહેવા માગે છે, આઈ એમ ટેકિંગ ઇન ડિસ્ચાર્જિંગ ઓર કેરિંગ ડેન્જરસ કાર્ગો, કે આમાં આગ લાગી શકે તેવા કાર્ગો ભરેલું છે, ઓઇલ ભરેલું હોય, કોઈ પણ ડેન્જરસ હોય તો એમાં આ ફ્લેગ લગાડવામાં આવે છે. આ સિગ્નલનો આંતરરાષ્ટ્રીય કોડ છે. એ સિવાય બીજો એક મોર્સ કોડ હોય છે જે અત્યારે હાલના આધુનિક સમયમાં પણ વપરાય છે. સેમ્યુઅલ મોર્સ નામના વૈજ્ઞાનિકે આ મોર્સ કોડની શોધ કરી હતી, જેમાં એ ટુ ઝેડ આખી એબીસીડી હોય છે અને એમાં દરેકને કોડ આપેલો હોય છે, ડોટ અને લાઇન, ટપકું અને રેખા, આના દ્વારા આખો મોર્સ કોડ બનેલો છે, જેમાં સૌથી શોર્ટ કોડ છે ઈનો, ઓનલી ડોટ, કેમ કે ઈ જે છે એ ઘણી બધી જગ્યાએ અંગ્રેજી સ્પેલિંગમાં વપરાય છે. તો આ મોર્સ કોડ દ્વારા જેમ પહેલાંના વખતમાં ટેલિગ્રામ જે તાર પદ્ધતિ હતી, આના દ્વારા આ ડોટ લાઇન સંદેશો મોકલવામાં આવતો, કેમ કે દરિયામાં આપણે જો કોઈ સ્ટીમર ઉપર ઊભા હોઈએ અને બીજી બાજુની સ્ટીમર ઉપર આપણે જો બોલીએ તો અવાજ સંભળાય નહીં મધદરિયે, તો ત્યારે આ સિગ્નલ લેમ્પ દ્વારા મોર્સ કોડની પદ્ધતિ દ્વારા સંદેશો મોકલવામાં આવતો. સો યે ફર્સ્ટ નંબર કી રૂબી સ્ટાર હમારી શિપ હૈ, ધીસ વન ઇઝ કન્ટેનર શિપ, યે સામને વાલી કન્ટેનર શિપ. અભી સ્ક્રીન મેં એસા લગ રહા હૈ ના કે વો બેકવર્ડ આ રહી હૈ, બટ સી વો તો કોઈ મૂવમેન્ટ ભી નહીં હૈ, વો આપકો એટ લીસ્ટ મેં પતા ચલેગા, એકદમ સ્ટેડી મોશન મેં હૈ. ઓકે સો યહાં પે અગર કેપ્ટન કો બારિશ પસંદ હૈ તો હમ લોગ બારિશ ભી ક્રિએટ કર સકતે હૈ. વાઇપર ઓન કર દીજીએ કેપ્ટન, માઉસ કી મદદ સે યહાં પે ક્લિક કીજીએ, વેરી ગુડ. સો ઇવન યે વેધર કન્ડિશન કૈસી હૈ વો ભી આપકો રડાર મેં દિખેગા, યે ડોટ્સ દિખ રહા હૈ ના. અગર મેં ઇસકો એસે ઝૂમ આઉટ કરતી હું તો અભી ઇતની રેડિયસ મેં વેધર કન્ડિશન ખરાબ હૈ ઓર ઇસ તરફ લેન્ડ એરિયા હૈ. અગેન ઇસકો ઝૂમ ઇન કર દેતે હૈ. Captain Abhimanyu Singh.
कैप्टन, एटमॉस्फेयर अभी क्लियर है, वाइपर बंद कर दीजिए। अभी डे टाइम को तो एकदम शांति लग रही है ना आसपास, धीरे धीरे हमारी बोट जा रही है, लेकिन क्या होगा जब ऐसी शाम हो जाएगी। स्टिल विजिबिलिटी है, जजमेंट ले सकते हो, लेकिन एकदम ऐसी शाम हो गई तो अभी भी हम लाइट स्टार्ट करने नहीं देंगे, क्योंकि हम दिखाएंगे कि पानी में एकदम अंधेरा हो जाएगा और कैसा लगेगा। अब कैप्टन कैसे नेविगेट करेंगे, तब भी आपको काम आएगी रडार, रडार और एक्ट्रेस उस टाइम पे भी आप देख के नेविगेट कर सकते हो, ठीक है। सो अपनी डेक लाइट ऑन कर दीजिए फटाफट, और साइड में स्ट्रेट लाइट है, अगर आप डायरेक्शन चेंज कर रहे हैं तो यहाँ से आपको पता चलेगा। अभी कैप्टन राइट साइड से शिप आ रही है, क्या करोगे अभी राइट साइड से शिप आ रही है तो लेफ्ट ले लिया ना, अभी एकदम जीरो से आपने लेफ्ट की तरफ टर्न लिया है, तो देखिए आपका एरो भी लेफ्ट साइड मूव हो रहा है। अभी राइट साइड घुमाओ। आपको स्क्रीन पे कोई शिप दिखाई दे रही है? नहीं, देखो ध्यान से, उनकी लाइट स्ट्रेट लाइट दिखेंगी। सी सामने ये जो दो लाइट्स हैं वो शिप की हैं, दैट ग्रीन इज आल्सो शिप राइट, तो उनकी भी स्ट्रेट लाइट चालू है, सो उनसे भी आप अंदाजा लगा सकते हो। यहाँ आपने फुल राइट लिया हुआ है। આજે જોઈ રહ્યા છો એ જેમાંથી વહાણની શોધ થઈ હતી, આ સૌથી પહેલો જે નમૂનાનું જહાજ છે જે આશરે 10,000 વર્ષ જૂનું છે। આ 10,000 વર્ષ જૂની નાવમાંથી આ લાકડું જે કોતરી અને બનાવેલું જે છે એમાંથી વહાણની શોધ થઈ હતી, પછી એમાંથી ધીમે ધીમે આ લાકડાના વહાણનું રિવોલ્યુશન આવ્યું અને એમાંથી આધુનિક બોટ અત્યાર સુધી જે આપણે યુઝ કરીએ છીએ, જે જોઈએ છીએ, એ આપણે બનાવી શક્યા છીએ। આજે તમે જોઈ રહ્યા છો એ બધા સઢવાળા વહાણ છે કે જે પવનની મદદથી દરિયામાં વહાણવટુ કરતા હતા। દર્શક મિત્રો, આપણે રિજિયનલ સાયન્સ સેન્ટરના એક નેવિગેશનનો વિભાગ જોયો, જેમાં આપણે જોયું કે દરિયામાં કઈ રીતે વાહન વ્યવહાર ચાલે છે, કઈ રીતે સ્ટીમરો ચાલે છે, કઈ રીતે તેની શોધ થઈ હતી, આ જૂના વાહનો કેવા હતા અને જૂના કંપાસ કેવા હતા, જેને કહીને રસ્તો બતાવતા દિશા સૂચકો કેવા હતા, હવે આધુનિકતામાં કેટલું આધુનિક થઈ ગયું છે, એના ફ્લેગ આવી ગયા છે, ફ્લેગના કોડ આવી ગયા છે, હવે ઘણું બધું આધુનિક થઈ ગયું છે અને ઘણા બધા યાંત્રિકીકરણ આખા સિસ્ટમમાં થઈ ગયું છે। આપણી પાસે જે આ મ્યુઝિયમ બતાવવા ચાલ્યા હિરેનભાઈ છે, તેમણે આપણે ઘણું બધું આ સિસ્ટમ વિશે સમજાવ્યું અને આપણે એ જાણે આ એક જ વિભાગ હજી આપણે આ સેન્ટરનો જોયો છે। અંકુર ભણસાલી સાથે નવીન મહેતા, ન્યૂઝ ઓફ કચ્છ ભુજ। એ રીતે અન્ય વિભાગો પણ આવનારા સમયમાં બતાવીશું, પણ કચ્છના દરેક નાગરિકોએ, બાળકોએ, પ્રવાસમાં આવતા પ્રવાસીઓ જો પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર જુએ નહીં તો કચ્છનો પ્રવાસ અધૂરો ગણાય। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર, આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર।